गुड मॉर्निंग स्टूडेंट्स। तो आपने ग्रामर की बुक में लेसन नंबर 3 धीस एंड दे डेट आपणे ये लेसन आपणे भण्या। तो धीस अने डेट, तो धीस एटले के आ अने डेट एटले के पेलू। धीस शब्द क्यारे वपराय छे? नजीकनी वस्तु बतावी होय तो धीस, अने दूरनी वस्तु बतावी होय तो शुं वपराय छे? डेट। तो आपणे एनी एक्टिविटी पण जोई हती के नजीकनी वस्तु होय तो धीस ईस्टथी वाक्य बने अने दूरनी वस्तु होय तो डेट ईस्टथी वाक्य बने। तो हवे आपणे वाक्य तो बनाया, पण हवे ए वस्तु छे के नहीं तो आपणे क्वेश्चन पूछे। तो ए क्वेश्चन ने आपणने सामाथी पछी एनो आंसर मळे छे, यस अथवा तो नो मां आपणने आंसर मळे छे। तो अहींया आपणे जोईए तो आपणे सेकंड नंबरनी एक्टिविटी बाकी हती, तो त्यांथी जोईए। पेज नंबर छे 17 पेज नंबर काढो बधा ग्रामरनी बुकमां। तो चित्र जुओ अने यस अथवा तो नो नो उपयोग करीने शुं करवानुं छे? उत्तर लखवानो छे, एटले के आंसर आपवानो छे। तो तमने चित्र आपेलुं छे अने क्वेश्चन पूछ्यो, ईस ધીસ અ હેટ? तो શું છે ઈસ? એટલે કે છે, ધીસ એટલે કે આ, અને હેટ એટલે કે ટોપી। શું આ ટોપી છે એવું કહે છે? તો નો, ધીસ ઈઝ નોટ અ હેટ, અથવા તો નો ઈટ ઇઝન્ટ। તો શું કહે છે કે નો, તે આ ટોપી નથી। શું છે? ધીસ ઇઝ અ કેપ। કેપ અને હેટ એટલે કે બંને, હેટ એટલે કે જે આપણે ઊભી કોન ટાઈપની ટોપી આવે છે ને તેને આ શું છે? કેપ। પછી છે ઇઝ ડેટ અ ડોગ, એટલે કે તમને ચિત્ર આપ્યું છે કે શું આ ડોગ છે, તો શું છે? આ બિલાડી છે। તો શું કહેવાય એનો આન્સર? નો, ડેટ ઇઝ નોટ અ ડોગ, અથવા તો નો ઇટ ઇઝન્ટ। તો એનો આન્સર શું આવશે? તો ડેટ ઇઝ અ કેટ। કેમ અહીં ડેટ ઇઝ અ કેટ લખ્યું? આપણને ક્વેશ્ચન શાનાથી પૂછ્યો છે? ડેટ ઇઝથી, તો આપણે આન્સર પણ ડેટ ઇઝથી જ આપવાનો રહેશે। પછી પૂછ્યું છે ઇઝ ધીસ અ બનાના, આ બનાના છે એવું કે શું આ કેળું છે? તો અહીંયા ચિત્રમાં શું છે? કેળું છે। તો શું આવશે? યસ, યસ ધીસ ઇઝ અ બનાના। યસ અને નોમાં આન્સર આપે, તો યસ લખ્યા પછી અહીંયા અલ્પવિરામ એવું મૂકવું ફરજિયાત છે, અને પાછળ પૂર્ણવિરામ મૂકવાનું, તો સેન્ટેન્સ તમારું પૂરું થયું કહેવાય। પછી છે ઇઝ ડેટ અ બાઇસિકલ, અહીં પિક્ચર આપેલું, શું આ સાયકલ છે? તો ચિત્રમાં તો શું દેખાય છે તમને? કાર છે। તો શું આવશે? નો, નો ડેટ ઇઝ નોટ અ બાઇસિકલ। તો શું છે? બાઇસિકલ નથી, તો શું છે? ડેટ ઇઝ અ કાર। પછી છે ઇઝ ધીસ અ ચોક, શું આ ચોક છે? તો શું છે? આ ડસ્ટર છે। એટલે શું આવશે આન્સર? નો, ધીસ ઇઝ નોટ અ ચોક, અથવા તો નો ઇટ ઇઝન્ટ। તો શું છે? ધીસ ઇઝ અ ડસ્ટર। પછી છે ઇઝ ડેટ એન એપલ, શું આ સફરજન છે? તો શું છે? ઓરેન્જ છે। તો શું આવશે? નો, ડેટ ઇઝ નોટ એન એપલ, અથવા તો નો ઇટ ઇઝન્ટ, ડેટ ઇઝ એન ઓરેન્જ। પછી છે ઇઝ ધીસ એન એલિફન્ટ, શું આ હાથી છે? તો શું આવશે? યસ, ધીસ ઇઝ એન એલિફન્ટ, હા આ હાથી છે। હવે છે પેજ નંબર 18, તો પેજ નંબર 18 પર 7 નંબરનું દેખો, ઇઝ ડેટ અ બર્ડ, આ શું પેલું પક્ષી છે? ડેટ એટલે કે પેલું, તો શું આવશે? નો, ડેટ ઇઝ નોટ અ બર્ડ, શું છે? ડેટ ઇઝ અ કાઇટ। હવે 8 નંબરથી બધાએ હોમવર્ક કરવાનું છે, 8 નંબરથી પેજ નંબર 19 એટલે કે 2020 સુધી બધાનું ગ્રામરમાં જાતે હોમવર્ક કરેલું જોઈએ, અને નોટબુકમાં પેજ નંબર 17, 18 અને 19 જે આજે ભણ્યા એ બધું તમારે લખવાનું રહેશે। થેન્ક યુ।